સ્ટાન્ડર્ડ બુકમાં આપણે ચેપ્ટર 5 દેખ્યો હતો અને તેના પછીનું આજે દેખીશું 78 પેજ નંબર નીકળવા માટે ટેક્સ્ટબુકમાં અને ત્યાંથી આપણે આજે જોઈશું. ઉડતા ટપ્પુને જોવા સૌએ દરવાજા ખોલ્યા. ખુલાઈ જઈને ટપ્પુભાઈ તો બાય બાય ટાટા બોલ્યા. તો કે જ્યારે હંસ બે લાકડી વડે કાચબાનું લઈ જતા હતા, એ કાચબાનું નામ હતું ટપ્પુ, તો તે ઉડતા કાચબાન ટપ્પુને જોવા માટે બધા દરવાજા ખોલીને બહાર આવે છે અને બધા લોકો જ્યારે ટપ્પુને જોતા હોય છે ત્યારે ટપ્પુ ખુલાઈ જાય છે અને બધાને બાય બાય ટાટા એવું કહેવા માટે પોતાનું મોઢું ખોલે છે. છૂટી લાકડી મોંમાંથી ને ટપ્પુ ઊંધામાંથી, તો કે તેના મોંમાંથી એ બોલે છે તો તેના મોઢામાંથી લાકડી હતી તે છૂટી જાય છે અને તે ઊંધામાંથી ઊંચે જઈને કોઈ કદી ક્યાં સમજણ રાખે સાથે, તો કે જ્યાં તે હવામાં કોઈ ઉડવા લાગે છે ત્યારે તે પોતાની સમજણ સાથે રાખતા નથી, તે ફૂલાઈ જાય છે. પડ્યો ઘાસકો હંસોને કે હમણાં ટપ્પુ મરશે, અને હંસોને ઘાસકો પડે છે તો ડરી જાય છે કે હમણાં ટપ્પુ મરી જશે. આ કઈ ઓછું પાણી છે તે છપછપ કરતા તરસે, આ કઈ ખૂબ જ વધારે પાણી છે તે આમાં તરી શકશે નહીં, ઓછું પાણી હોય તે છપછપ કરતા તરી શકે. ત્યાં ટપ્પુએ સ્વિચ દબાવી ખોલ્યું પેરાશૂટ, પાંખ વીજવાનીએ આમાં નહોતી માથાકૂટ. તો કે ટપ્પુએ પાછા પોતાની પાંખ શું રાખ્યું હતું, પેરાશૂટ રાખ્યું હતું અને તે સ્વિચ દબાવીને પોતાનું પેરાશૂટ જે હોય છે તે ખોલી દે છે અને એમાં પાંખ ઉઠાવવાની પણ માથાકૂટ હતી નહીં. બજારમાં જઈ સાવ અમે કઈ નહોતી લીધી સિંગ, ટપ્પુભાઈ કહે હું હવામાં કરી શકું સ્વિમિંગ. તે શું કહે છે, બજારમાં જઈને મેં ખાલી એટલી સિંગ જ નથી લીધી, આવું કામમાં આવે એવી વસ્તુ પણ ખરીદી હતી. હું હવામાં કરી શકું સ્વિમિંગ, તો કે હું પણ હવામાં ઉડી શકું. હતી વાર્તા જૂની જેમાં ઘણા કાચબા મળતા, ટપ્પુભાઈ તો આકાશેથી પીંછા જેમ ઉતરતા. શું કહે છે અહીંયા કે જે ઘણી જૂની વાર્તાઓ હતી એમાં કાચબાને ઘણા મળતા બતાવે છે, પરંતુ ટપ્પુભાઈ જે છે તે આકાશમાં ઉડતા જ બતાવે છે. નીચે ઉતરી ટપ્પુભાઈ તો ગંગાજીમાં નાયા, કાદવ પીધું રાજ પીધું ને મીઠા ગીતો ગાયા. કે ટપ્પુભાઈ તો નીચે ઉતરે છે અને ગંગાજીમાં નાય છે અને ખાધું પીધું રાજ કરીને મીઠા ગીતો ગાય છે. પછી અહીંયા એક આપેલી છે વાર્તા પેજ નંબર 81 પર. અદ્વૈત પતંગથી બન્યો અને પ્રતીક્ષા વંદો બને, તેઓ 2 મિનિટ આંખ બંધ કરીને બેઠા, પછી પોતાના જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરી. અદ્વૈત તો તે પતંગ બી બને છે અને પ્રતીક્ષા વંદો બને છે, પછી 2 મિનિટ આંખ બંધ કરીને બેઠે છે અને પછી જૂથમાં નીચે પ્રમાણે રજૂઆત કરે છે. અદ્વૈત મેં તો એક પછી એક ફૂલ પર જવા ઉડાઉડ કર્યું, ફૂલ પર બેસીએ ત્યારે તો મનમની ગાદી જેવું લાગે, ગાદી પર બેઠા બેઠા મેં તો ધરાઈને જાત જાતના રસ પીધા. ધરાઈ ગયા પછી હું તડકો ખાવા બેઠું, તડકો વધુ એટલે મેં ગોગલ્સ પહેરી લીધા, પવન ધીમો હતો. અદ્વૈત પતંગ બી બને છે અને તે રજૂઆત કરે છે કે હું ફૂલ ઉપર બેઠો અને ફૂલ ઉપર બેઠો ત્યારે તે મનમાં રેશમની ગાદી પર બેઠા હોય તેવું લાગતું હતું અને તેનો રસ પણ મેં પીધો અને જ્યારે ખૂબ જ તડકો વધી ગયો ત્યારે મેં ગોગલ સુધી કે ચશ્મા પહેરી લીધા અને જે પવન હતો તે ખૂબ જ ધીમો હતો. હું હિંચકે હિંચકતો હોઉં એમ લાગતું હતું, હિંચકે ઝૂલવાની તો ખૂબ મજા પડી, એટલામાં જોરદાર પવન આવ્યો, હું તો પાકડીને ચોટી જ પડ્યો. શું કહે છે, ખૂબ જ ધીમે ધીમે હિંચકી હિંચતો હતો એવું મને લાગતું હતું ફૂલ પર બેસીને, પરંતુ જ્યારે પવન વધી ગયો ત્યારે હું પાકડીને એકદમ ચોટી પડ્યો. પછી મને બીજા ફૂલના રસ ચાખવાનું મન થયું, હું પાડોશના બગીચે જવા ઉડ્યો. પછી મને બીજા ફૂલના રસ ખાવાની ઈચ્છા થઈ તો હું પાડોશના જે બગીચો હતો ત્યાં જવા ઉડ્યું. ત્યાં રસ્તામાં દરિયો આવ્યો, આખો દરિયો ઉડીને હું સૂર્યાબહેનના બગીચે પહોંચ્યો અને રસ્તામાં આખું એ બગીચામાં જતો હતો તો આખું દરિયો વચ્ચે આવ્યો, તો એ દરિયાને પાર કરીને હું આ બીજા સૂર્યાબહેનના બગીચામાં પહોંચી ગયો. પછી છે પ્રતીક્ષા, તને બીક ના લાગી,